નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર મધ્યવર્તી સ્થિતિના માપ, તેમાં પણ આજે આપણે આજના આ વિડિયો લેક્ચર્સની અંદર ચતુર્થક, દશાંશક અને શતાંશક વિશે આપણે દાખલા ગણવાના છે. તો એના માટે અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે માત્ર અવલોકન આપેલા હોય અને ચતુર્થક, દશાંશક અને શતાંશક કઈ રીતે મળે એના વિશે આપણે અગાઉના ગયા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા. આજે આપણે જ્યારે દાખલાની અંદર આપણો આજનો શૈક્ષણિક મુદ્દો એ છે કે જ્યારે દાખલામાં આવૃત્તિ અને અવલોકન આપેલા હોય, આવૃત્તિ અને અવલોકન આપેલા હોય એટલે કે x અને f ની કિંમત આપેલી હોય ત્યારે ચતુર્થક, દશાંશક અને શતાંશક કઈ રીતે મળશે એના વિશે આપણે સૂત્રનો અભ્યાસ કરીશું અને એને આધારે એક આપણે દાખલાની પણ ગણતરી કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે જોઈએ કે જ્યારે અવલોકન x આપેલો હોય અને આવૃત્તિ f આપેલી હોય ત્યારે કઈ રીતે સૂત્ર મૂકવું, કઈ રીતે દાખલાની ગણતરી કરવી એના વિશે આપણે આજે ચર્ચા કરીએ. તો બોર્ડ ઉપર પહેલાનો સૌથી પહેલા શૈક્ષણિક મુદ્દો એ છે કે જ્યારે દાખલામાં અવલોકન અને આવૃત્તિ આપેલી હોય એટલે કે x અને f ની કિંમત આપેલી હોય ત્યારે ચતુર્થક, દશાંશક અને શતાંશકના સૂત્ર અને ગણતરી બરોબર આપણો મુદ્દો છે. તો અહીંયા મેં લખી દીધું છે સૂત્ર કે જ્યારે દાખલામાં અવલોકન એટલે કે x આપેલ હોય અને આવૃત્તિ આપેલી હોય એટલે કે f આપેલ હોય ત્યારે ચતુર્થક મેળવવા, દશાંશક મેળવવા માટે, શતાંશક મેળવવા માટે કેવા સૂત્ર આવશે એના વિશે આપણે અભ્યાસ કરીએ. અહીંયા તો ચતુર્થકને ગોતવા માટે શું કરવાનું, તો અહીંયા આપણે દાખલો અને સૂત્ર લખશું. આપણે જ્યારે x અને f આપેલ હોય ત્યારે qj બરાબર j n plus 1 છેદમાં 4 નું અવલોકન, તો આ x અને f આપેલ હોય ત્યારે ચતુર્થક કઈ રીતે ગણાય. આપણને ખબર છે મિત્રો કે ચતુર્થક કેટલા હોય, તો કે q1 q2 q3. તો અહીંયા q1 તમને કીધું હોય જ્યારે આવૃત્તિ x આપેલ હોય અને આવૃત્તિ આપેલ હોય ત્યારે આ સૂત્ર જ આવશે. અગાઉનું જે સૂત્ર હતું એના જેવું જ છે, પણ અહીંયા શું ફેરફાર થશે તો એ લખી નાખીએ આપણે. જ્યાં n બરાબર, જ્યાં n બરાબર અહીં લખું છું, n બરાબર આવૃત્તિનો સરવાળો, શેનો સરવાળો, આવૃત્તિનો સરવાળો. બાકી તો બધી જેમ છે એમ જ. જે ની કિંમત કઈ મૂકવાની મિત્રો, જેમાં તો કે q1 કીધું હોય તો એક મૂકવાના, જે ની કિંમત ની વાત કરું છું. q2 લીધેલા હોય તો બે મૂકવાના, q3 કીધું હોય તો ત્રણ મૂકી દેવાના. બરોબર, સૂત્ર ની અંદર માત્ર એક જ નવું આવ્યું છે કે n બરાબર આવૃત્તિ નો સરવાળો. તો આ ચતુર્થક ગોતવા માટે પછી એ પ્રમાણે દશાંશક શોધવા માટે શું, અને એને dj વડે જ્યારે અવલોકન આપ્યો હોય ત્યારે અહીંયા શું છે, અવલોકન ને આવૃત્તિ બે આપેલું હોય, તો અહીંયા પણ એવું જ છે કે જ્યાં n બરાબર આવૃત્તિનો સરવાળો, કેનો સરવાળો, આવૃત્તિનો સરવાળો. ચાલો અને શતાંશકમાં શું આવશે, તો કે p છે બરાબર j મોટા કૌંસમાં n plus 1 જ્યાં n બરાબર
बराबर आवृत्ति नो सरवाळो बराबर आ थी गया। जरे दाखला मा x आपेलो होय अने एनी बाजु मा बराबर बीजू जे खाडो होय आवृत्ति नो आपेलो होय त्यारे आ सूत्र नो उपयोग करशु। जो तमारा पाठ्यपुस्तक मा बधुं भेगू आपी दीधुं छे पण आपणे शुं करीशुं अहींया જેમ જેમ દાખલા આપણે ગણીએ એમાં કયા સૂત્રનો ઉપયોગ કરશું એ વિશે એ રીતે આપણે ગણીએ છીએ। હવે યાદ રાખો આ બીજું કઈ નથી પેલો જે ગેરલક્ષણની અંદર જે ઈચ્છે સૂત્ર પણ અહીંયા n બરાબર આવૃત્તિનો સરવાળો આ એટલે યાદ રાખો આવૃત્તિનો સરવાળો। હવે દાખલાની અંદર x અને f આપેલું હોય ત્યારે તો એક દાખલાની આપણે ગણતરી કરીએ તમારા પાઠ્યપુસ્તકનું उदाहरण 27 માં આપેલ છે મિત્રો ઉદાહરણ કેવાનું 27 નું અને પેજ નંબર છે પેજ નંબર છે આપકે 94 પેજ નંબર 94 પર એક ઉદાહરણ આપેલું છે। ઈ ઉદાહરણની અંદર તમને એમ કીધું છે કે મુલાકાતીઓની સંખ્યા અને ગ્રાહકોની સંખ્યા एक बैंक में अंदर 100 ग्राहकों आवे छे मुलाकातियों की संख्या और ग्राहकों की संख्या तो मुलाकातियों की संख्या अहीं मित्रों ई आपणो x थशे पेली जे रो होय पेलो खानो होय ई आडा स्वरूपे आपेलो छे मुलाकातीनी संख्या ई आपणो x थाय अने आवृत्ति जे छे ई नीचे बराबर नीचे लखेलो छे ग्राहकोनी संख्या ई आपणो f थशे। चलो हवे अपने मां कीधुं छे शुं कई कई कया कया चतुर्थको दशांशको कीधुं छे आपणे तो एमां लखेलुं छे प्रथम चतुर्थ चतुर्थ ने क्यूं पड़े दर्शावाय प्रथम एटले एक मूकी देवानो त्रण दाखला थशे केटला एक ने दाखलानी अंदर त्रण कारण के Q1 गोतवानुं छे पछी दाखलामां चोथो दशांश चौथो दशांश D4 અને 95 સતાંશ તો Q1 D4 અને P95 ની કિંમત ગોતવાની છે। હવે આપણે રકમ લખીએ છીએ અહીંયા તો તમારો જે મુલાકાતીની સંખ્યા છે એ દાખલાની અંદર x થશે શું થાય x અને ગ્રાહકોની સંખ્યા જે છે એ આપણો f થાય तो अब ये खाना बन से पहला और की पहला चलो सारे पाठ्य पुस्तक राखो अपने एक्स से आप लोग जीरो की लाइन छह जीरो एक बे त्रण चार पांच अने छ चलो 0 1 2 3 4 5 6 ये अपने x થઈ જાય અને એની સામે બરોબર ગ્રાહકોની સંખ્યા આપેલી છે દાખલામાં 12 22 પછી છે 40 15 6 6 4 1 चलो આ તમારી રકમ હતી અને આપણે શું શું કીધું છે प्रथम चतुर्थक मतलब Q1 चौथो दशांश मतलब दशांश એટલે D4 વડે દર્શાવાય 95મો શતાંશ મતલબ શતાંશ એટલે P વડે દર્શાવાય પણ 95 કીધો છે તો અહીંયા આપણે સૌપ્રથમ દાખલાની રકમ લખી નાખી હવે પછીનું કામ શું કરવાનું મિત્રો તો એના પછીનું ખાનું આપણો આવશે CF CF એટલે શું થાય સંચયી આવૃત્તિ તો આવૃત્તિનો સરવાળો મતલબ સંચયી આવૃત્તિ તો પહેલી કિંમત કેટલી છે 12 12 ના બારે પણ મૂકી દઈએ 12 માં 22 પ્લસ કરીએ આપણે એટલે કેટલા થશે 34 12 પ્લસ 22 34 34 ને 40 74 બરોબર પહેલા 12 એમ મૂકી દીધા 12 માં 22 પ્લસ કરવાના એટલે આપણને આ જવાબ મળશે વળી 34 માં 40 પ્લસ કરવાના 74 મળ્યા 74 માં 15 પ્લસ કરીએ આપણે એટલે
આપણે 95 95 ને 4 95 ને 4 પ્લસ કરીએ તો 99 99 ને 1 પ્લસ કરી દઈએ તો 100 મિત્રો અહીં જે છેલ્લી કિંમત આવે એ જ આપણી આવૃત્તિનો સરવાળો કારણ કે આપણે આવૃત્તિનો સરવાળો કર્યો છે યાદ રાખજો તેથી અહીં આપણો n કેટલો થઈ જાય આ દાખલામાં n બરાબર 1 100 મતલબ અહીં લખાયું હતું આવૃત્તિનો સરવાળો આવૃત્તિનો સરવાળો આ આવૃત્તિ છે એનો સરવાળો મેં કર્યો છે એનો સરવાળો કર્યો એ આપણો n થઈ જાય માટે n બરાબર 100 અહીં ધ્યાનમાં લઈશું આપણે પછી આ એક વધારાનો પણ સમજી આવૃત્તિનું મહિનું આનો સરવાળો કરવાનો નથી ચાલો હવે દાખલાની શરૂઆત કરીએ આ તો આ પહેલા સંચય આવૃત્તિ ગોતી લીધી હવે આપણને શું કીધું છે પહેલું દાખલું Q1 હવે આપણું સૂત્ર કેવું હતું પ્રથમ ચતુર્થક કે Q જે બરાબર છે મોટા કૌંસમાં n + 1 ના છેદમાં 4 ચાલો હવે સૂત્ર મૂકીએ કે Q1 બરાબર 1 n + 1 ના છેદમાં 4 નું અવલોકન ની કિંમત ચતુર્થક 3 હશે બરાબર આ જે ની કિંમત એ શું લખી 1 લખી તો આ 2 ઓર Q2 હોત આ 2 ઉપર આ Q3 લખેલા હોત દાખલામાં તો 3 ઉપર ચાલો હવે સામાન્ય આપણે સાદુરૂપ આપણે આપતા જઈએ 1 ના 1 n બરાબર મિત્રો કેટલા લેવા પડશે n બરાબર કેટલા લેવા પડશે 100 1 ના છેદમાં 4 મૂ અવલોકનની કિંમત ચાલો આવું સાદુરૂપ આપણને મળ્યું 1 ના 1 મૂકી દો 100 1 એટલે 101 છેદમાં 4 મૂ અવલોકન હવે શું કરવાનું 100 + 1 એટલે 101 થયા છેદમાં 4 એમ મૂકશું હવે આ અંશમાં હું યાદ રાખજો મિત્રો અહીં છેદમાં કાય છેદમાં 1 હોય 1 ના છેદમાં 1 હોય તો અહીંયા 1 ગુણ્યા 101 ના છેદમાં 4 મતલબ આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપણે કરીએ 101 ગુણ્યા 4 ભાગ્યા 4 જવાબ આપણને મળ્યો 25.25 25.25 મૂળમાં અવલોકનની કિંમત હવે શેમાં જોવાનું મિત્રો તો અહીંયા 25.25 માં અવલોકનની કિંમતને શેમાં જોવાનું આ કિંમતને ક્યાં જોવાની તો કે તમને તમે જે સંચયી આવૃત્તિ ગણેલી હોય સંચયી આવૃત્તિનું જે ખાનું બનાવેલું હોય એ આપણે પૂછો હવે આમાં જોવાનું અહીં લખી નાખવાનું કે સંચયી અથવા એવી રીતે લખી નાખો કે CF ના ખાનામાં જોતા 25.25 અવલોકન માં અવલોકનની કિંમત હવે જોવાનું આ 25.25 છે મિત્રો યાદ રાખો જો 25.25 તો આની અંદર જોવાનું આ કેટલા છે 25.25 સંચય આવૃત્તિમાં જોતું જોવાનું તો 25.25 બારમાં સમાય બારમાં આવે ન આવે બીજી સંખ્યા જોવાની 25.25 34 માં આવશે તો કે હા 25.25 34 ના જે સંચય આવૃત્તિ છે એમાં આવશે બરોબર એની અંદર સમાય જાય હવે શું કરવાનું હવે 34 જવાબ નહીં આવે પણ એનો x કેટલો છે x ની કિંમત કેટલી છે e આપણે લખવાની છે બરાબર મારે લખી નાખવાનું તેથી Q1 બરાબર 1 આપો પેલો જવાબ આવ્યો આઈટી આ 25.25 ની અવલોકનની કિંમત આમાંથી આપણે ગણતરી કરી 12 છે 12 અને 25.25 તો
नहीं। 25 માં સમાય 34 માં સમાય મતલબ એની આવૃત્તિમાં આવે છે, મતલબ એના ક્ષેત્રની અંદર આવે, એના વિસ્તારમાં આવશે, એનો મતલબ એવો થાય। માટે સંચય CF ના ખાતામાં જોતા 25.5 માં અવલોકનની કિંમત 34 માં આવશે। તેથી એની સામે એટલે અવલોકન જે હોય x હોય એ આપણો જવાબ થશે। મિત્રો આ 22 એ નહીં થાય, 34 એ નહીં થાય, 25.5 એ નહીં થાય, એટલે x કેટલો છે 1। તેથી q1 ની કિંમત આપણને મળી 1। ચાલો આ પહેલો દાખલો દેખો, q1 ની કિંમત ગોતી લીધી, હવે શું કરવાનું? d4। હવે દાખલો કહીએ છે d4, d4 ની કિંમત પહેલા લખી નાખીએ, d4 બરાબર મતલબ d4 આ લખી, d4 બરાબર 4 મોટા કૌંસમાં n + 1 ના છેદમાં 10 માં અવલોકનની કિંમત, માં અવલોકનની કિંમત। चलो हवे जो 10 आ छे तो 10 મૂકવાનું, 4 માં 4 મોટા કૌંસની અંદર n બરાબર, હવે જો આ 17 નું સૂત્ર, આ જો આ 17 નું સૂત્ર છે, જેની કિંમત ક્યાં સુધી હોય છે તો કે 1 થી 9, જેની કિંમત કેટલી હોય dj માં, એટલે કે દશાંશમાં 1 થી 9 હશે, યાદ રાખજો। તો ત્યાં j બરાબર આ 4 આવે, બાકી n + 1 ના છેદમાં 10 હું અવલોકન, ત્યાં પણ એવું चलो तो आ रीते d4 ની કિંમત
દેવાનું કે p 95 બરાબર આ એક પ્રોબ્લેમ છે જો ફરીથી b 4 સૂત્ર આ સૂત્ર મે લખાવેલ જોતા જવાના 4 એટલે 4 મૂકાય n plus 1 ના છેદમાં 10 n બરાબર આપણે આવું તો સૂત્ર 100 થયો વત્તા 1 એટલે 101 થયો સાદો વત્તા જાય જવાબ છેલો આપણે મેળવે 40.4 પછી આ લખવાનું સંચયની આવૃત્તિના કારણે જોતા 40.4 માં અવરોધની કિંમત 74 માં સમાવેશ થાય છે તેથી તેમની સામેનો અવલોકન x બરાબર શું થશે આ જોવાનું x ની કિંમત જોવાની મિત્રો આ આની આ કઈ લેવા જવા નથી માત્ર અહીંથી આપણે ગોઠવું અહીંથી આપણે કિંમતો મેળવી લીધી છે માટે d4 ની કિંમત 2 થઈ ચાલો હવે શું કીધું છે આપણે p 95 શું કીધું છે p 95 ની કિંમત આપણે ગોઠવાની કીધી છે p 95 ચાલો આપણે લખીએ કે p 95 બરાબર 95 મોટા કૌંસમાં n + 1 છેદમાં 100 માં અવલોકનની કિંમત માં અવલોકનની કિંમત 95 ના 95 મૂકી દો n બરાબર આપણે કેટલો છે આવો સરવાળો 100 છેદમાં 100 માં અવલોકનની કિંમત 95 ના 95 એટલે નીચે લઈ ઉતારી દેવાના 100 એટલે 101 ના છેદમાં 100 માં અવલોકનની કિંમત 95 * 101 ના છેદમાં 100 માં અવલોકનની કિંમત કેલ્ક્યુલેટરની મદદથી આપણે જોઈએ 95 * 101 / 100 જવાબ આપણને મળ્યો 95.95 માં અવલોકનની કિંમત ફરીથી લખું માં અવલોકનની કિંમત ચાલો હવે લખી નાખવાનું કે CF ના ખાનામાં જોતા 95.95 કિંમત અવલોકનની કિંમત સોરી અવલોકનની કિંમત હવે આમાં જો 95.95 કેમ આવશે તો 95.95 છે મિત્રો 95 નથી માત્ર 95 થી વટી ગયા છે 95.0001 હોય ને તો પણ એના આગળના સંચય આવૃત્તિમાં એનો સમાવેશ થશે 95.95 માં અવલોકનની કિંમત કેમાં સમાઈ જશે નો સમાવેશ કિંમત નો સમાવેશ 99 માં થાય છે તેથી તેમની સામેના અવલોકનની કિંમત x = 5 તેથી p 95 = 5 p 95 = 5 બરાબર 95.95 છે માત્ર 95 નથી યાદ રાખજો મિત્રો એટલે તમારા દાખલા જે પાઠ્યપુસ્તકની અંદર એમાં જો આશરે આપેલું છે 4.95 પણ એને સીધું 5 માં કન્વર્ટ કર્યું છે તમે જોજો p 95 કિંમત બરાબર તો આ રીતે આપણે આજે ચતુર્થક કે જ્યારે x અને f આપેલ હોય જ્યારે x અને f આપેલ હોય મતલબ અવલોકન આપ્યું હોય તો આ દાખલામાં મુલાકાતની સંખ્યા એ આપણો x થાય અને ગ્રાહકોની સંખ્યા એ આપણો f થશે શરૂઆતમાં આપણે સંચયની આવૃત્તિ ગણી નાખવાની બરાબર પછી સૂત્ર જાય પછી ધ્યાન કર આપણા સૂત્ર મિત્રો પાકા કરજો બરાબર એ રીતે આપણે q1 d4 અને p95 ની કિંમત આપણે મેળવી બરાબર છે તો સામાન્ય દાખલો છે અહીં n બરાબર શું મૂકવાનું કે આવૃત્તિનો સરવાળો મૂકવાનો થાય બાકી આ સૂત્ર આવી રીતે મૂકતા જવાના આમાં બીજું કાંઈ નથી જો 5 સુવા 7 અંશ કોઈ ને અહીં છેદમાં 100 આવે
दशांशक होय तो 10 આવે, ચતુર્થક હોય તો 4 આવે. જો જો સતાંશક માં 100 આવ્યા, દશાંશક માં 10 આવ્યા, ચતુર્થક માં 4 આવ્યા. આટલું યાદ રાખવાનું છે. અને n બરાબર શું? તો કે આવૃત્તિનો સરવાળો, આવૃત્તિનો સરવાળો, આવૃત્તિનો સરવાળો. બરાબર. આ રીતે આપણે આવૃત્તિ અને અવલોકન જ્યારે આપેલા હોય ત્યારે આપણે દાખલાની ગણતરી કરી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.